નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું છું દિવ્યશ આપ સર્વનું સ્વાગત કરું છું આપણી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસમાં વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ છ વિષય અંગ્રેજી જેના સેમેસ્ટર નંબર વનની યુનિટ નંબર વનની એક્ટિવિટી નંબર નાઇન આપણે આજે ભણવાના છીએ વિદ્યાર્થી મિત્રો અગાઉ આપણે એક્ટિવિટી નંબર વન ટુ એઇટ એકથી આઠ એક્ટિવિટી ભણી ચૂક્યા છીએ એ આઠે આઠ એક્ટિવિટીના સેપરેટ વિડીયો

અર્ચના અને તેની મમ્મીના સંવાદ નીચે આપેલા છે તે આપણે જોઈએ હવે વિદ્યાર્થી મિત્રો ઘણા ને એમ થાય સર ડાયરી એટલે શું તો આમાંથી વિડીયો જોતા ઘણા બધા વિદ્યાર્થીઓ ડાયરી એટલે ડાયરી સમજતા હશે લેસન ડાયરી હવે લેશન ડાયરી એટલે વિદ્યાર્થી મિત્રો એ લેશન ડાયરીમાં માત્ર તમારા દરરોજના લેશનની નોંધ થાય આ ડાયરી એટલે શું થાય છે તો ડાયરીની આદત એટલે ડાયરી એવી વસ્તુ કે જેમાં દરરોજ તમે તમારી પોતાની પ્રવૃત્તિઓની નોંધ કરો તમે જે દરરોજ પ્રવૃત્તિ કરો છો કે લો કે આજે હું મંદિરે ગયો તો એ પ્રવૃત્તિની નોંધ કરવાની ડાયરીમાં કે આજની તારીખ વાર સમય અને પ્રવૃત્તિ પછી માનલો ગઈકાલની ડાયરી ગઈકાલની તારીખે કોઈ સારું કાર્ય તમે કર્યું હોય કોઈ દાન ધર્મ કર્યું હોય કોઈ પ્રાણીને તમે એ સારું ખવડાવ્યું હોય તો એવું કાંઈ કોઈ પણ કામ તમારી સાથે થયું હોય અથવા કંઈક કોઈ ઘટના બની હોય કે તમે કોઈ એક્સિડન્ટ જોયું હોય કે તમારી સાથે એક્સિડન્ટ થયું હોય

વેર વેર વી લાસ્ટ સન્ડે અર્ચના કહે છે મમ્મી પ્લીઝ મને કહો પ્લીઝ ટેલ મી ટેલ એટલે થાય છે કહો અને મી એટલે થાય છે મને મહેરબાની કરીને મને કહો વેર વેર વી ક્યાં હતા આપણે લાસ્ટ સન્ડે ગયા રવિવારે આપણે ક્યાં હતા તો મમ્મી કહે છે મમ્મી વી વેર ઓન ધ સહી ક્યાં હતા વી વેર આપણે હતા ઓન ધ ફાર્મ ખેતરમાં આપણે આપણા ખેતરમાં હતા પછી કહે છે અર્ચના અર્ચના સેઝ ઓ યસ અરે હા વોટ વોઝ ધ નેમ ઓફ ધેટ બિગ ટ્રી શું કહે છે વોટ વોઝ વોટ એટલે થાય શું વોઝ એટલે હતું ધ નેમ નેમ એટલે નામ ઓફ ધેટ બિગ ટ્રી તે મોટા વૃક્ષનું તો તે મોટા વૃક્ષનું નામ શું હતું આવું હર્ષા મમ્મીને પૂછે છે તો ચાલો જોઈએ મમ્મી શું જવાબ આપે છે વિદ્યાર્થી મિત્રો તમારી માટે આપણે એક જબરદસ્ત એપ્લિકેશન લોન્ચ કરી છે નામ છે જેનું ઓશન કોચિંગ ક્લાસીસ આ ઓશન કોચિંગ ક્લાસીસ એપ્લિકેશન તમને પ્લે સ્ટોર પરથી આસાનીથી મળી જશે જેની અંદર તમને તમામ વિષયની પીડીએફ ફાઇલ સોલ્યુશન સાથે મળશે જેમ કે ધોરણ ત્રણથી બારના બધા જ વિષયની સમજૂતી સ્વાધ્યાય સ્વધ્યન પોથી ગાલા સ્વદે પોથી પ્રશ્ન બેંક એકામ કસોટી સાથે અસાઇમેન્ટ પ્રશ્નપત્ર અને બીજું ઘણું બધું તો ઝડપથી એપ્લિકેશન ઇન્સ્ટોલ કરો ઝડપથી એપ્લિકેશન ડાઉનલોડ કરો તેમાંથી પીડીએફ મેળવી લો અને તમારા મિત્રોને પણ એપ્લિકેશન વિશે જણાવો મમ્મી કહે છે બિગ ટ્રી મોટું ઝાડ પ્રશ્નાચિહ્ન કોઈ મોટું ઝાડ હતું તો અર્ચના કહે છે વન નિયર ધ વેલ નિયર એટલે પાસે અને વેલ એટલે થાય છે કુ તો જે પેલું કુવા પાસે ઝાડ હતું ને એની વાત કરે છે તો મમ્મી કહે છે મમ્મી સેઈસ યસ હા ધેટ વોઝ એન આમલા ટ્રી કેવું ટ્રી આમલા ટ્રી આમલા ટ્રી એટલે આપણને બધાને ખબર હશે આમળાનું ઝાડ કે હા તે આમળાનું ઝાડ હતું પછી કહે છે અર્ચના સેઈસ અર્ચના કહે છે ઓકે વેર વોઝ આઈ ઓન ફ્રાઇડે આફ્ટરનૂન व्हेर એટલે ક્યાં હતી આ એટલે કે હું ઓન ફ્રાઇડે आफ्टरनून હું શુક્રવારે બપોરે ક્યાં હતી તો મમ્મી સેઝ મમ્મી કહે છે ઓન ફ્રાઇડે વોટ વોઝ ધ ડેટ મમ્મી સામો સવાલ પૂછે છે સામો એક સવાલ કરે છે કે ઓન ફ્રાઇડે એટલે કે શુક્રવારે વોટ વોઝ ધ ડેટ ડેટ એટલે શું થાય છે તારીખ કે શુક્રવારે તારીખ શું હતી તો આગળ જોઈએ શું જવાબ આવે છે

અમે બાર તારીખે ક્યાં ગયા હતા તો અહીંયા મમ્મી કહે છે મમ્મી યુ એન્ડ યોર ફ્રેન્ડ્સ વેર એટ ધ ધોર યુ એટલે કે તું એન્ડ યોર ફ્રેન્ડ્સ એટલે કે તારા મિત્રો તું અને તારા મિત્રો ક્યાં હતા લાયબ્રેરી લાયબ્રેરી એટલે શું તો કે એક એવી જગ્યા કે જ્યાં પુસ્તકો તમે વાંચવા માટે મળે તો તું અને તારા મિત્રો હતા તો અર્ચના કહે છે અર્ચના શીષ ઓ યસ અરે હા આઈ આઈ મતલબ થાય થાય છે છે યાદ એટલે હવે મને હવે યાદ આવ્યું કે હા મને હવે યાદ આવ્યું પછી કહે છે આઈ વોઝ ધેર વિથ માય ફ્રેન્ડ્સ હું ત્યાં હતી વિથ એટલે થાય સાથે મારા મિત્રોની સાથે ત્યાં હતી

તો અર્ચના સહીશ અર્ચના કહે છે યસ હા બટ આઈ વિલ નોટ રાઈટ ધેટ હું કહે છે આઈ વિલ નોટ રાઈટ રાઈટ એટલે શું થાય છે લખવું કે હું તેને લખીશ નહીં હું કે હું ડોક્ટર પાસે ગઈ હતી એવું નહીં લખું તો મમ્મી કહે છે મમ્મી સહીશ વાય નોટ બેટા બેટા કેમ નહીં કેમ એવું નહીં લખે તો અર્ચના સહીશ અર્ચના કહે છે નો નો નહીં નહીં લખું બેડ એક્સપિરિયન્સ બેડ એક્સપિરિયન્સ બેડ એટલે થાય છે ખરાબ અને એક્સપિરિયન્સ એટલે શું થાય છે અનુભવ તે એક ખરાબ અનુભવ હતો તો એ ખરાબ અનુભવ હું મારી ડાયરીમાં નહીં લખું તો મમ્મી સહીશ મમ્મી કહે છે બટ પણ ઇટ વોઝ અ રિયલ એક્સપિરિયન્સ પણ તે એક રિયલ એટલે શું થાય છે સાચો અનુભવ હતો તે સાચો અનુભવ હતો સો પ્લીઝ રાઈટ ઇટ તેથી મહેરબાની કરીને તેને લખી લે ડાયરીનો રોલ હોય છે શું હોય છે કે ડાયરીમાં તમે સાચું હોય બધું લખવાનું તમારી સાથે સારું થયું હોય તોય લખવાનું ખરાબ થયું હોય તોય લખવું પડે તો અર્ચના એમ કહે છે નહીં હું ખરાબ અનુભવ નહીં લખું મમ્મીએ શું સલાહ આપી કે ભલે ખરાબ હતો પણ કેવો હતો સાચો અનુભવ હતો એટલે લખો એને હવે છે આગળ તે ઉપરના સંવાદને આધારે ઉપર આપણે જે વાતચીત જોઈ કોની અર્ચના અને તેની મમ્મી વચ્ચે જે વાતચીત થઈ હતી તેના આધારે નીચેના કોઠામાં અર્ચનાની વિગતો નોંધો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં કોઠો ઓલરેડી જે છે એ નોંધીને પૂરો કરી નાખ્યો છે આ સોલ્યુશન છે વિદ્યાર્થી મિત્રો જો તમારે સોલ્યુશનની પીડીએફ મેળવવી હોય તો એને માટે પણ તમારા માટે વ્યવસ્થા કરેલી છે આના સોલ્યુશનની પીડીએફ માટે અમારી એક જબરદસ્ત એપ્લિકેશન છે ઓચન કોચિંગ ક્લાસીસ તે એપ્લિકેશન તમારે પ્લે સ્ટોર પરથી આરામથી અવેલેબલ થઈ જશે તે એપ્લિકેશન પર ઇન્સ્ટોલ કરો અને ઝડપથી પીડીએફનું સોલ્યુશન મેળવી લો જોઈએ આપણે આગળ કે અહીંયા આપણને આપ્યું છે ટાઈમ પ્લેસ અને પીપલ ટાઈમ એટલે થાય છે સમય પ્લેસ એટલે શું થાય જગ્યા અથવા સ્થળ પીપલ એટલે શું થાય છે લોકો તો આપણે આ વિગત જે છે એ નોંધશું સૌથી પહેલા લાસ્ટ સન્ડે ગયા

ઓન ધ ટ્વેલ્થ ઓફ ધીસ મંથ કે આ મહિનાની બાર તારીખે રચના ક્યાં હતી સર આ બાર તારીખ વાળું બે વાર આવ્યું પણ બાર તારીખે બે ઘટના બની હતી એટ ધ દૂધ સાગર ડેરી તે દૂધ સાગર ડેરીમાં હતા કોણ કોણ તો કે અર્ચના એન્ડ હર ફ્રેન્ડ્સ અર્ચના અને તેના મિત્રો તો આ રીતે વિદ્યાર્થી મિત્રો આપણે આ કોષ્ટક સંપૂર્ણ રીતે કમ્પ્લીટ કરેલું છે હવે આ વાક્યો આપણે બોલવાના છે અને એને આપણે સમજવાના છે જે આપણે સૌથી પહેલા સંવાદ જોયો એ સંવાદ ઉપરથી આપણે કોષ્ટક બનાવ્યું અને હવે કોષ્ટક પરથી આપણે વાક્ય બનાવશું તો વાક્ય છે પહેલું અર્ચના વોઝ ઓન ધ ફાર્મ લાસ્ટ સન્ડે મતલબ શું થશે અર્ચના ગયા રવિવારે ફાર્મ પર હતી પછી કહે છે અર્ચના વોઝ ઇન ધ લાઇબ્રેરી ઓન ટ્વેલ્થ ઓફ ધીસ મંથ કે અર્ચના આ મહિનાની બાર તારીખે લાઇબ્રેરીમાં હતી પછી કહે છે અર્ચના વોઝ એટ ધ ડોક્ટર્સ ક્લિનિક ઓન ટેન્થ ઓફ ધીસ મંથ કે અર્ચના આ મહિનાની દસ તારીખે ડોક્ટરના ક્લિનિકમાં હતી પછી કહે છે કે અર્ચના વોઝ એટ ધ દૂધ સાગર ડેરી ઓન ધ ઇલેવન્થ ઓફ ધીસ મંથ કે અર્ચના આ મહિનાની અગિયાર તારીખે દૂધ સાગર ડેરીમાં હતી તો બસ વિદ્યાર્થી મિત્રો આજના વિડીયોમાં એટલું જ જો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઇક કરો તમારા મિત્રો સુધી શેર કરો અને ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરો મળીએ આવતા વિડીયોમાં